નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સંતનાથ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત સ્વાધ્યાય 6 ભંગાર વેચના એમાં જે આગળના જે વિડિયો હતા એ વિડિયોમાં આપણે વ્યવહારિક દાખલાઓ જોયા, તે ઉપરાંત અલગ અલગ જે ભંગાર હતો એ ભંગારની કિંમત શોધી હતી. હવે આપણે જે સ્વાધ્યાય પોથીમાં આપેલ જે ગુણાકારની એક નવી રીત છે એના વિશેની સમજૂતી આજે આપણે જોવાની છે. તો પહેલા આપણે જોઈએ કે 72 × 19 નો આપણે ગુણાકાર કરશું તો આપણે કોષ્ટકના આધારે ગુણાકાર કરવાનો એક બોક્સ બનાવે. તો પહેલા આપણે ભાગ પાડે 72 માંથી અલગ કરીએ તો કેટલા ભાગ કરશો? ચાલો ધ્યાન રાખજો, 72 બરાબર 70 + 2. ત્યાર પછી આપેલા કોની સાથે ગુણાકાર કરીએ? 19 સાથે ગુણાકાર કરો એટલે લખીએ 19, એના ભાગ પાડીએ તો 10 + 9. હવે આપણે બોક્સના આધારે ગુણાકાર કરશું. બરોબર, તો જે ઉપરની જે રકમ આપેલી આપણે ઉપર લખશું 70 2, અને આ જે આપેલી એની જે લખશું 10 અને 9. હવે શું કરશું? તો જે ઉપરની જે રકમ રહે એ રકમને આપણે 10 સાથે ગુણશું. પેલા લખીએ કે 70 × 10 બરાબર કેટલા થશે? કે 700 થશે. ત્યાર પછી 2 × 10 કેટલા થશે? તો કે 20 થશે. ત્યાર પછી આપેલો 9, તો 70 × 9 કેટલા થાય? 9 × 9 = 63 એટલે કે 630. ત્યાર પછી જોઈએ તો 2 × 9 = 9 × 2 = 18. તો આ આપણે શું કરવાનો? ચોકડી ગુણાકાર કરો. ત્યાર પછી આપણે જે બધી જે રકમ આપેલી શું કરશું? સરવાળો કરીએ. ચાલો, તેથી પહેલા 700, ત્યાર પછી 630, ત્યાર પછી 20, ત્યાર પછી 18. બરોબર, આ બધા શું કરીએ? આપણે સરવાળો કરીએ. 0 + 0 + 8 એટલે કે 8 ના 3 છે, 0 + 3 એટલે કે 3 × 3 = 5, 5 ને 6, 6 ને 7 અથવા તો 7 ને 6 કેટલા થશે? 13. તો તેથી તમે લખી શકો કે 72 × 19 બરાબર 1368. હવે આપણે બીજા પણ ઘણા બધા ઉદાહરણો જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ, 93 × 70. પહેલા આપણે 93 માં ભાગ પાડીએ તો કે 93 = 90 + 3, પછી 77 આપેલા એ તેના ભાગ પાડીએ કે 70 + 7 બરાબર. ત્યાર પછી આપણે બોક્સ બનાવશું. એમાં જે ઉપરની જે રકમ રહે આપણે ઉપરમાં લખશું, જે નીચેની જે રકમ આપણે સાઈડમાં લખશું. ત્યાર પછી વારાફરતી બધાનો શું કરશું? આપણે ગુણાકાર પહેલા કરીએ. 90 અને 70 નો ગુણાકાર 90 × 70, 10 આ 0 આ ડબલ 0 મૂકી દેશું એના. પછી 9 + 7 કેટલા થાય? તો કે 63, એટલે આપણે 63 લખશું. બરાબર, તમને આમ જો ના આવે તમે આ રીતે પણ ગુણાકાર કરી શકો. 90 × 70 = 0, પછી 7 + 0 = 63 બરાબર. 0 સાથે ગુણાકાર કેટલા વધે? 0 0 થાય. તમે આ રીતે પણ ગુણાકાર કરી શકો અને 0 0 મૂકીને પણ ગુણાકાર કરી શકો. હવે આગળ જોઈએ, ત્યાર પછી 3 × 70, તો 0 મૂકી દઈએ આપણે એમના. 3 + 7 કેટલા થશે? 21, તો 210 જવાબ આવશે. ત્યાર પછી આગળ લઈએ 90 × 7, 0 એમના મૂકી દઈશું, 9 + 7 = 63. ત્યાર પછી 3 × 7 કેટલા થશે? 21. હવે જે રકમ છે એ રકમ ના શું કરશો? એનો સરવાળો કરશો બધાનો, કે જેથી પેલા 6300, ત્યાર પછી 630, ત્યાર પછી 210 અને છેલ્લે કેટલા લેશે? 21. તો આ બધાનો શું કરીએ? આપણે સરવાળો કરીએ. 0 + 0 + 1 એટલે કે 1, 0 + 3 એટલે 3, 3 + 1 એટલે 4, 4 + 2 એટલે કે 6, 3 + 6 એટલે કે 9, 9 + 2 એટલે કે 11, 11 નો 1 રો વધી પડી 1 ને 6 કેટલા થશે? 7. તો તેથી તમે લખી શકો કે 93 × 70 =
जे ऊपर नहीं रखा हमने क्या तो ऊपर लग सूं दस ए अने जे न्यू वन है तो ये बाजू मार लग सूं पचे बनने का गुणाकार एक बार दस अने न्यू वन अने एक बार एक अने न्यू वन पहला न्यू वन या दस कर दिया हमने डबल जीरो को के दिया हमने क्या दे तो क्या 910 है यार पचे न्यू गुनिया एक अल न्यू यार पचे जो ये तो छह गुनिया दस એટલે કે 60 અને 6 ગુણ્યા 1 બરાબર 6 તેથી આપણે આને બધા શું કરજો સરવાળો કરજો તેથી લખીએ તેથી 900 પછી 60 પ્લસ 90 પ્લસ 6 કેટલા થશે 6 6 માં 9 ના કેટલા થશે 15 થશે 15 નો 5 નો વધી પડી 1 9 ने 1 10 તેથી 11 ગુણ્યા 96 બરાબર જવાબ કેટલો આવશે 1056 બરાબર આ કેટલા હતા બે રકમના ગુણાકાર હતા હવે આપણે ત્રણ રકમના ગુણાકાર જોઈએ ચાલો ત્રણ રકમના ગુણાકાર જોઈએ આ પાછળ એક આપણે આપણે એનું કાઈ ન કરે 235 ના ભાગ પાડીએ 235 બરાબર 230 प्लस 5 बरोबर तो हजे पण आपणा भाग पाडी ते 200 प्लस 30 प्लस 5 बरोबर जे 3 रकम छे ते 3 रकम आपण चौरस मा मुकसू जोई जे नीचे 3 आपेले आपण काय लखसू ऊपर 200 30 5 કેટલા લખા તો કે 9 સાથે ગુણાકાર એટલે કે 9 લખસું બધા 9 સાથે ગુણાકાર કરીએ એકવાર 200 ગુણ્યા 9 ડબલ 0 એમ નામ 9 2 18 ત્યાર પછી 30 સાથે 30 ગુણ્યા 9 0 ના 0 9 તેરી ને 27 એટલે કે 270 અને 5 નો અને 9 નો ગુણાકાર એટલે કે 5 9 ને 45 જે આ ગુણાકાર કરતા જે જવાબ આવે એનો આપણે શું કરશું સરવાળો તેથી 1800 પ્લસ 270 પ્લસ 45 આ બધાનો આપણે શું કરશું સરવાળો 0 0 પ્લસ 5 એટલે 5 7 ને 4 એટલે કે 11 11 નો એકડો વધી પડી 1 1 ને 8 9 9 ને 2 11 11 નો એકડો વધી પડી 1 1 ને 1 2 તેથી તમે લખી શકો કે 235 ગુણ્યા 9 બરાબર 2115 થાય ચલો આવા નવા બીજા પણ આપણે બે ઉદાહરણો જોઈ લઈએ હવે આગળનો દાખલો 199 ગુણ્યા 5 5 1 છે એટલે આપણે એનું કાઈ નહીં કરીએ 199 ના વિભાજન કરીએ અથવા તો ભાગ પાડીએ આપણે કે 199 બરાબર 190 પ્લસ 9 પછી 190 ના ભાગ પાડીએ 100 પ્લસ 90 પ્લસ 9 બરાબર પછી આપણે આનો ગુણાકાર કરશું કોની સાથે તો 5 સાથે ચાલો જોઈએ આજે ભાગ પાડ્યા એટલે તમારે કેમ મૂકવું ઉપર 100 90 અને 9 કોની સાથે ગુણાકાર કરો કે 5 સાથે તો 5 બાજુમાં લખશું પછી 3 3 રકમનો 5 સાથે ગુણાકાર કરીએ 100 ગુણ્યા 5 ડબલ 0 ના 0 એમના મૂકશું આપણે 5 1 ને 5 એટલે કે 500 ત્યાર પછી 90 ગુણ્યા 5 0 એમના મૂકી દેશું 9 5 ને 45 ત્યાર પછી 5 ગુણ્યા 9 તો કે 9 5 9 ને 45 હવે જે આ જવાબ આવ્યો એ જવાબ આપણે શું કરવાનો સરવાળો કરવાનો તેથી આપણે લખીએ કે તેથી 500 પ્લસ 450 પ્લસ 45 આ બધાનો શું કરે સરવાળો 0 0 પ્લસ 5 એટલે કે 5 0 પ્લસ 5 એટલે 5 5 પ્લસ 4 એટલે કે 9
आप आए थे 5 प्लस 4 ले 9 तो जवाब कितना हो सकते थे 199 × 5 = 995 થાય બરાબર આ આપણો જવાબ હવે આગળ ચાલો બધાને આપણે હવે જોઈ લઈએ ચાલો તો 382 × 3 3 ને 9 વેસો 382 ને આપણે શું કરીએ ભાગ પાડીએ 382 = 380 + 2 આ 380 ના ભાગ પાડીએ 300 + 80 + 2 હવે આપણે બોક્સ ના આધારે ગણીએ દાખલો ફરી એનો એટ કે નીચે નીચે રકમ આપણે કે આમ શું ઉપર 380 અને 2 કોની સાથે ગુણાકાર કરવા તો કે 3 સાથે 3 બાજુમાં મૂકીએ તો પહેલા આનો ગુણાકાર કરીએ 300 × 3 ડબલ ઝીરો એમના મૂકી દેશું આપણે 73 ને 9 એટલે કે 900 ત્યાર પછી 80 × 3 આ રીતે કેની સાથે 80 × 3 એટલે કે 83 ને 24 એટલે કે 240 થશે ત્યાર પછી 2 × 3 3 × 2 = 6 બરોબર અથવા તો 2 × 3 = 6 પછી આપણે આ રકમ છે આ રકમનો શું કરીએ છીએ એટલે સરવાળો કરશું તેથી 900 240 + 6 તો 6 ના 6 4 ના 4 9 ને 2 11 બરોબર તો તેથી કેટલા તો 382 × 3 = 1146 થાય બરોબર તો આ હતા આપણે નવા ગુણાકાર શીખવાની રીત હવે ચાલો પાકું કરીએ એના વિશેની જે સમજૂતી છે એ આપણે હવે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ